गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण आठ में धोरण छ में आज आप पेज नंबर 31 पर एक्टिविटी जे फोर है तेमा थ्री आपेलो अपने सी तेने कम्प्लीट करवानो छे विद्यार्थी। तो आज आप ट्रू फॉल्स आपेला है तेने आपणे कम्प्लीट करीशुं। गई कालना विडियो में आप बी है एक्सरसाइज एक पेरेग्राफ ने अलग पाड़ी अने जे सेंटेन्स लखवाना हता ते आपणे लख्या। हवे आपणे जे तमारी एक्टिविटी में सी छे ते जोईए छीए, जेमां पहेलुं आप्युं छे सिद्धार्थ विल इन्सर्ट पिन ड्रॉप साइलेंट इन हिज क्लास। एटले एणे शुं कीधुं के सिद्धार्थ छे ते क्लासनी अंदर पिन ड्रॉप एटले के नीरव शांति राखवानुं कहे छे। तो आपणे जो सिद्धार्थनो जे आपणे पेरेग्राफ एनो एसे वाँच्यो हतो तेमां एणे कीधुं हतुं के हुं क्लासमां क्यारेय पण नीरव शांति राखवानुं नहीं कहूँ, एटले के क्लासमां अवाज राखवानुं कहे छे, एटले आ सेंटेन्स आवशे फॉल्स, बराबर। पछी छे ईवा विल लर्न स्काय गेजिंग। ईवा छे ते स्काय गेजिंग विशे अभ्यास करवानुं कहे छे, तो ए सेंटेन्स आवशे साचुं, बराबर। तो એટલે એમાં આપણે લખીશું ટ્રુ। નીતિન વિલ યુઝ ઓન્લી કેમિકલ ફર્ટિલાઇઝર, એટલે કે નીતિન છે તે તેના ખેતી માટે કેમિકલ એટલે કે રાસાયણિક ખાતર છે તેનો ઉપયોગ કરશે। તો આપણે પાઠ પ્રમાણે જોઈએ તો નીતિન છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, એટલે એમાં આવશે એફ। પછી છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, એટલે કે સિદ્ધાર્થ છે તે વિદ્યાર્થીઓનો મિત્ર બનીને વર્ક કરશે, તો એમાં આવશે ટી, એટલે કે તે સાચું છે, એટલે એમાં આવશે ટ્રુ। ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, ઈવા છે એ સારો એવા પૈસા નહીં કમાય, તો કે ના તે જે પ્લાનિંગ કરે છે અને એમાં તે સારી રીતે કમાણી કરી શકે તેમ છે, એટલે એમાં આવશે ફોલ્સ, બરાબર। હવે આવશે એમાં ડી છે કે સેન્ટેન્સ છે તે કોણ બોલે છે તેનું આપણે નામ લખવાનું છે। તો ચાલો આપણે જોઈએ જેમાં પેલું છે સ્ટુડન્ટ સ્કીપ્સ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ્સ ઇન ધ ટ્રી। તો પેલું સેન્ટેન્સ છે તે કોણ બોલે છે સ્ટુડન્ટ્સ પ્લીઝ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી, એટલે તે એ સેન્ટેન્સ બોલે છે સિદ્ધાર્થ। ફ્રેન્ડ્સ વી વિલ ગ્રો ફોર અ મૂવીઝ ઓન 26th January, એટલે કે આપણે 26th January મૂવી જોવા જઈશું, એટલે આ સેન્ટેન્સ છે કેને આધારે બનાવેલા છે ને વિદ્યાર્થીઓ તેના આપણે નામ લખવાના છે, તો એમાં પણ આવશે સિદ્ધાર્થ। પછી છે તો કે વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તો એનું કોનું છે, તો કે ઈ છે નીતિન, એટલે એમાં આવશે નીતિન, સોરી વિદ્યાર્થીઓ સેકન્ડમાં છે ને ઈવા આવે છે, કોણ આવે છે ઈવા। પછી છે દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વોલ્થ કાર્ડ ટુ ઈચ ગ્રુપ, તો એમાં આવશે સિદ્ધાર્થ। અને છેલ્લે પાંચમું છે વી સરપ્રાઈઝ 200 આઇટમ્સ ઓફ મિલ્ક ટુ ધ ડિલિવરી એવરી ડે, તો એમાં આવશે નીતિન। તો આ રીતે આપણા સેન્ટેન્સ છે તે અહીંયા બની ગયા છે। હવે આપેલું છે એ તમારે એવું છે કે તો વિદ્યાર્થીઓ અહીંયા નીચે આપેલું છે કે તમારે ટીચર બનવું છે, સ્કાય ગેઝિંગ માટે તૈયારી કરવી છે, ફાર્મર બનવું છે, તો એના આધારે તમારે અહીંયા નિબંધ લખવાનો છે નીચે। તો તમે એ સેન્ટેન્સ છે તેને સમજી વાંચી અને તમારે ત્યાં એસે લખવાનો છે। હું તમને અહીંયા આઈ વિલ બીકમ અ ટીચર વિશેનો એસે છે અહીંયા લખીને તમને સમજાવી આપીશ, કારણ કે આપણે તેની જ તૈયારી લખવાનું છે। જો તમને મનગમતો બીજો એસે લખવો હોય આ ત્રણમાંથી તો તમે લખી શકો છો, એટલે કે ટીચર વિશેનો એસે લખવો હોય તો તમે સિદ્ધાર્થને આધારે અહીંયા એસે લખી શકો છો। હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી। હવે આગળની જે એફ ને ઈ આપેલો છે ક્વેશ્ચન, એમાં પણ એવું છે કે વિદ્યાર્થીઓએ તમારે જાતે કરવાનું છે, તમારા ફેવરિટ ટીચર કોણ છે, તે શું ભણેલા છે, તે કયો સબ્જેક્ટ લે છે, બરાબર, નીચે કોષ્ટક આપ્યું છે એ તમારે જાતે કરવાનું છે। હવે તમારે પેજ નંબર એક્ટિવિટી 4 ઉપર અહીંયા જોવાનું છે બે ચિત્ર આપેલા છે, કે એક તમે જોવ તો ફેર એટલે કે મેળાનું ચિત્ર છે અને એક છે કુદરતી દ્રશ્યનું ચિત્ર, આ બે તમને જોવા મળે
છે બરોબર હવે આ પિક્ચરને આધારે તમારે નીચે અમુક પોઈન્ટ લખવાના રહેશે જેમ કે આપ્યું છે કે વોટ વિલ યુ શી ધેર કે તમે ત્યાં શું જોઈ રહ્યા છો તો એ એક અને બે આપેલા છે તો એને તમે આન્સર તરીકે આવી રીતે લખી શકો છો કે આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ તમારે અહીંયા નીચે છે એનો આન્સર લખવાનો છે કે તમે અહીંયા શું જોઈ શકો છો તો પિક્ચર વનમાં તમે મારે જગ્યા ઓછી છે બરોબર તો તમે આ રીતે લખી શકો છો કે આ પિક્ચરમાં હું તમને એના આધારે અમુક સેન્ટેન્સ કહું છું તો તમારે એ રીતે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે જેમ કે આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન અ મેરી ગો રાઉન્ડ એટલે કે મને મોટું ચકડોળ નાનું ચકડોળ દેખાય છે ધેર વિલ બી અ આઈસ્ક્રીમ સેલર્સ બલૂન્સ મેન એન્ડ મેજિશિયન્સ એન્ડ એક્રેબેટ્સ એટલે કે બજાણિયા બરોબર તો અહીંયા આપણે બલૂન મેન જોવા મળે આઈસ્ક્રીમ સેલર હોય એટલે કે આઈસ્ક્રીમ વેચનાર હોય બરોબર તો આવી રીતે અલગ અલગ બધા વેચવાવાળા પણ આપણે મેળામાં જોવા મળે છે પછી છે ધેર વિલ બી અ મેની સ્ટોલ્સ સેલિંગ ક્લોથ્સ ટોયઝ એક્સેટ્રા એટલે કે મેળામાં આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોલ્સ હોય જેમાં કપડાં પણ વેચાતા હોય રમકડાં પણ વેચાતા હોય અને બીજી ઘણી બધી વસ્તુ પણ વેચાતી હોય એટલે આ ચિત્ર થઈ ગયું આપણું ફેરનું તો એના આધારે તમારે નીચે જો તમને આવડે એટલા સેન્ટેન્સ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો પછી બીજું ચિત્ર છે એ કેનું છે તો આઈ વિલ સી માય ટ્રીઝ એન્ડ માઉન્ટેન્સ એટલે કે મેં અહીંયા ઘણા બધા વૃક્ષો અને માઉન્ટેન એટલે કે પર્વતો જોયા છે આઈ વિલ સી અ રિવર આઈ વિલ સી ફાર્મ્સ એટલે કે મને અહીંયા ખેતર દેખાય છે રિવર્સ એટલે નદી જેવું પણ દેખાય છે તો આ રીતે ત્યાં તમે સેન્ટેન્સ બનાવી શકો હવે બીજો પ્રશ્ન છે વોટ વિલ યુ ડુ એણે કીધું છે કે તમે ત્યાં શું કરશો તો પિક્ચર વનના આધારે લખીએ તો આપણે એમ લખી શકીએ કે આઈ વિલ એન્જોય ધ મેજિક શો એન્ડ એક્રોબ્સ ટ્રિક્સ આઈ વિલ એક્સેટ્રા આઈસ્ક્રીમ્સ આઈ વિલ બાય અ નાઇસ થિંગ્સ આઈ વિલ એન્જોય સિટિંગ ઇન અ જાયન્ટ વ્હીલ એન્ડ આઈ ધ એન્ડ ધ મેરી ગો રાઉન્ડ એટલે કે મેરી ગો રાઉન્ડ જાયન્ટ વ્હીલમાં બેસવાનો આનંદ લેવો આઈસ્ક્રીમ ખાવાનો બરોબર આવી અલગ અલગ વસ્તુ કરવાનો મને શોખ છે નવી નવી વસ્તુ ખરીદવાનો મને શોખ છે તો તમે એ લખી શકો અને પછી પિક્ચર બી છે એના આધારે તમારે સેન્ટેન્સ બનાવવા હોય તો તમે કેમ બનાવી શકો કે આઈ વિલ એન્જોય ધ ફ્રેશ એર એન્ડ વોટર એટલે કે મને હું તાજી હવા અને પાણીનો આનંદ લઈશ આઈ વિલ બાય નાઇસ થિંગ્સ સોરી આઈ વિલ એન્જોય બ્યુટિફુલ સનરાઈઝ એટલે કે સૂર્ય હાથમાં છે તેનો હું આનંદ લઉં એન્ડ સનસેટ એટલે કે સનસેટ સૂર્યાસ્તનો સૂર્યોદય થવું અને સૂર્ય આથમવો આ બંનેનો મારે આનંદ લેવો તો આ રીતે તમે અમુક સેન્ટેન્સ લખી શકો છો તો આજ માટે આપણે એટલું રાખીએ વિદ્યાર્થીઓ બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.